નમસ્કાર. મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ઝઘડિયા તાલુકાના દધેડા ગામે કોલોનીની પાણીની ટાંકી પાસે નહાવા ગયેલા પાંચ વ્યક્તિઓ પર અચાનક ટાંકીની દિવાલ ધરાશાયી થતા ત્રણ યુવકોના મોત નિપજ્યા હતા, જ્યારે બે યુવકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો વધુ માહિતી માટે અમારી સાથે જોડાઈ ચુક્યા છે અમારા સંવાદદાતા વાસુ પરમાર. જે વાસુભાઈ, સમગ્ર બનાવ વિશે જાણ કરશો? જે ચોક્કસ એના જણાવી દઈએ તો ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં, ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં યુપીએલ ફાઈવ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ, લેબર હેઠળ કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરો પોતાનું કામ ફરજ નિભાવ્યા બાદ નજીકમાં જ આવેલી કોલોનીમાં એમના નિવાસ સ્થાને ગયા હતા, જ્યાં એક પાણીની ટાંકી બનાવી હોય છે, ત્યાં નાહવા પડ્યા હતા અને કંપનીની સીડી ધોવા માટે ગયા હતા, જેમાં પાંચ કામદારો પર અચાનક દિવાલ ધરાશાયી થતા ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર હેઠળ ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જી વાસુભાઈ, જણાવો કે આ બે યુવકોની સ્થિતિ હાલ કેવી છે? જી હાલ તો બંનેને અલ્ટિમેટમ પર રાખ્યા છે અને એ લોકોની સ્થિતિ હાલ ગંભીર છે. વહીવટી તંત્ર જેને લઈ દોડતું થયું છે, પોલીસ તંત્રમાં પણ ખળભળાટ મચાયો છે અને ખાસ કરીને તમામ પરપ્રાંતિય યુવકો છે અને તે લોકોના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર આપનો. તો ઝઘડિયા તાલુકાના દધેડા ગામે કોલોનીની પાણીની ટાંકી પાસે નહાવા ગયેલા પાંચ વ્યક્તિઓ પર અચાનક ટાંકીની દિવાલ ધરાશાયી થતા ત્રણ યુવકોના મોત નિપજ્યા હતા, જ્યારે બે યુવકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.